जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्याशाखरना ऑनलाइन शिक्षण में हूँ जागृति बेन वाड़ा फरी एक बार दरेक विद्यार्थी मित्रों स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आप धोरण बे में कलर की अंदर विषयांक पाठ दस की अंदर भणवानुं छे काम करिए कलक कलक, एटले के काम छे ए आपणे झड़पथी मेहनतथी करिए। तो चालो, एमां एक गीतड़ो छे ए आपणे आजे गावानुं छे, तो तमे पण बधा ચોપડી ખોલો અને સાથે સાથે ગીત ગાવાનું છે અને એની સમજૂતી મેળવીશું। તો ચાલો ગાઈએ ગીતડું। બાપીલા બાગમાં દોડી જાઉં, બાપીલા બાગમાં દોડી જાઉં, પેલા નાના છોડવાને પાણી પાવ પાવ પાવ, નાના છોડવાને પાણી પાવ પાવ પાવ, બાપેલા બાગમાં દોડી જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં, આંબાની ડાળે ટોકે કોયલડી, આંબાની ડાળે ટોકે કોયલડી, કોયલની સાથે હું તો ગાઉં ગાઉં ગાઉં, કોયલની સાથે હું તો ગાઉં ગાઉં ગાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં, ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, એને પકડવા જાઉં જાઉં જાઉં, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં, હરિયાળા બાગમાં નાચે છે મોરલા, હરિયાળા બાગમાં નાચે છે મોરલા, મોરલો બોલે એ ગાઉં ગાઉં ગાઉં, મોરલો બોલે એ ગાઉં ગાઉં ગાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં। તો બાળકો, આપણે ગીતને ગાયું છે તો એમાં આપણે થોડીક સમજણ મેળવી લઈએ કે બગીચો છે મજાનો લીલો છમ, એ બાળક છે એના બા સાથે બગીચામાં હોય છે, અને બાળક એમ કહે છે કે બા, હું આ બગીચામાં દોડી દોડી જાઉં છું અને આ જે નાના નાના છોડવા છે એને હું પાણી પાવા બગીચામાં જાઉં છું। પછી કહે છે કે આ આપણે બગીચામાં જે આંબાનું ડાળ ઝાડ છે એની ઉપર, ડાળ ઉપર કોયલડી બેઠી છે, અને જે એ ગીત ગાય છે એ હું સાથે એની ગાઉં એવું બાળક કહે છે। તો કોયલ છે એ કેવું ગાય, કોયલ મીઠું મીઠું ગાય છે, એકદમ સરસ મજાનું કૂ 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 એવી રીતના અવાજ કરી, અને કોયલ છે એ મીઠું મીઠું ગીત ગાય છે આંબાની ડાળીએ। પછી કહે છે ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, એટલે કે આ બગીચાની અંદર ફૂલડે ફૂલડે પતંગિયાઓ કેવા સરસ મજાના ઉડે છે, તો મારે એને પકડવા માટે જાવું છે, એટલે હું જાઉં, ફૂલડા જે પતંગિયા ઉડે છે એને હું પકડવા જાઉં। પછી કહે છે હરિયાળા બાગમાં નાચે છે મોરલા, તો આ જે હરિયાળો બગીચો છે એની અંદર મોરલાઓ નાચે છે, કેવા સરસ મજાના મોરલાઓ કડા કરીને નાચે, તમે જોયા છે ક્યારેક મોરલાને કડા કરીને જોતા, તો મોરલો છે એ શું કરે, તો મોરલો એકદમ કડા કરી અને નાચે અને બોલે ગીત ગાય, ટેવું 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 એવી રીતનો મોરલો છે એ અવાજ કરી અને એની ભાષામાં એ ગીત ગાતા હોય છે પક્ષીઓની ભાષામાં। તો આ આપણે ગીતની સમજૂતી મેળવી છે। તો હવે આપણે જોઈએ બાળકો, થોડેક પ્રશ્નો એના જોઈએ કે બાળક છે એ કોને પાણી પાવા માટેનું કહે છે, તો બાળક છે એ નાના નાના છોડવાઓને પાણી પાવા માટેનું કહે છે।
પછી આજે કોયલની છે એ ઝાડ ઉપર શું કરતી હોય છે, સેની સેની ડાળે ટહુકતી હોય છે? તો કે કોયલ છે એ આંબાની ડાળે ટહુકતી હોય છે. પતંગિયા ક્યાં ઉડતા હોય છે? તો કે બાગની અંદર ફૂલડે ફૂલડે પતંગિયાઓ ઉડતા હોય છે. શું ઉડતું હોય છે ફૂલડે ફૂલડે? તો કે પતંગિયાઓ ફૂલડે ફૂલડે ઉડતા હોય છે. પછી મોરલો ક્યાં નાચતો હોય છે? મોરલો સરસ મજાના હરિયાળા બાગની અંદર મોરલો નાચતો હોય છે. પછી બાળક કોની સાથે ગાવાનું કહે છે? બાળક કોયલની સાથે ગાવાનું કહે છે. પછી બાળકો કોને પકડવા જાય છે? બાળકો પતંગિયાઓને ફૂલડે ફૂલડે જે ઉડે છે એને જાય છે. પછી મોરલો કેવું બોલે? મોરલો ટેહું ટેહું બોલે છે. તો આ ગીતની અંદર આપણે બાળકો જોયું કે પક્ષીઓની વાત કરવામાં આવી છે અને બગીચાની વાત કરવામાં આવી છે. તમે આ ગીતની અંદર કયા કયા પક્ષીઓ આવ્યા તમને ખબર પડી બાળકો? તો જો આ ગીતની અંદર કોયલ અને મોરની વાત કરવામાં આવી છે. આમ તો તમે ઘણા બધા પક્ષીઓ જોયા હશે, કબૂતર, ચકલી, મોર, પોપટ, કાગડો, આ બધા જ પક્ષીઓ જોયા હશે. એટલે તમે જ્યારે પણ જાઓ પક્ષીઓ ત્યારે એની સરસ મજાનું એને જોવાનું, એ કઈ રીતના ખાય છે, કઈ રીતના ઉડે છે, શું શું ખાય છે, કેવા કેવા અવાજો કરે છે, એ બધું તમારે સાંભળવાનું. તો આપણે બાગમાં શું જોયું? તો કે પતંગિયાઓ જોયા અને આપણે આ છે એ ગીત ગાયું. તો હવે પછીના ફરીના વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી તમારે રજા લઉં છું. જય સ્વામિનારાયણ.